पार्ट एक, बराबर। आपणे पार्ट वन में आपणे समझी गया कि खोराक आपणने क्यांथी मळे छे तेनो आपणे सार पण समझी गया। हवे एनो भाग बे, आपणने एमां माहिती जे छे ए हूँ तमने समझावा मांगू छूं। तमारी सामे स्क्रीन पर पाठ्यपुस्तक आपेलू छे, पाठनुं नाम छे खोराक क्यांथी मळे छे। तो एमां आपणे विगतवार माहिती लेता जशुं अने समजता जशुं। તમે આજે ઘરે શું જમ્યા, તમારા મિત્રએ શું જમ્યું હશે તે પણ જાણી લો। શું તમે ગઈકાલે અને આજે એક જ પ્રકારનો ખોરાક જમ્યા? આપણે બધા જ અલગ અલગ સમયે જુદા જુદા પ્રકારનો ખોરાક ખાઈએ છીએ, ખરું ને? તો વિવિધતા ભર્યો ખોરાક આપણે જીવનની અંદર લઈએ છીએ અને રોજ બરોજ આપણે ક્યારેય એકનો એક ખોરાક જમતા નથી। ક્યારે એકનું એક શાક જમ્યા, આજે બટેટાનું, આવતીકાલે બટેટાનું, બરાબર? તો કે છે ના, આજે જે શાક કર્યું હોય તો આવતીકાલે જે શાક બનાવવાનું છે એમાં શું જોવા મળે? વિવિધતા જોવા મળે, બરાબર ને? તો એ જ આપણી છે ખોરાકની વિવિધતા। ખોરાકની વિવિધતા એ મુદ્દામાં આપણે સમજીએ, એવા તમને પ્રવૃત્તિ એક આપેલી છે, તો પ્રવૃત્તિમાં શું કહેવા માંગે છે તે સમજીએ। તમારા મિત્રોને તેઓ દિવસ દરમિયાન જે ખોરાક ખાતા હોય તેના વિશે પૂછો। ભારતના અન્ય રાજ્યોમાં રહેતા તમારા મિત્રો પાસેથી પણ તમે આવી માહિતી મેળવી શકો છો। તમારી નોંધપોથીમાં બને તેટલા વધુ મિત્રોની આ બધી જ બાબતોની નોંધ કોષ્ટક 1.1માં દર્શાવ્યા મુજબ કરો। તો મેં તમને પાર્ટ એકમાં જે સમજાવ્યું હતું કે ખોરાકની વિવિધતા કેવી છે, તો કે જે રાજ્યો પ્રમાણે, બરાબર, વિવિધ પ્રદેશો પ્રમાણે, રાજ્યો પ્રમાણે આપણા ખોરાકની વિવિધતા જોવા મળે છે। તો એ કેવી રીતે? તો પણ મેં માહિતી કીધી હતી કે આપણે કયા રાજ્યમાં રહીએ છીએ આપણે બધા, તો કે છે ગુજરાત। તો આપણા ગુજરાત રાજ્યનો મુખ્ય ખોરાક શું ગણીએ? દાળ, ભાત, શાક, રોટલી, સલાડ, છાશ, પાપડ, બરાબર, આ આપણો મુખ્ય ખોરાક થયો। તો એવી જ રીતે રાજસ્થાનમાં રહેતા લોકોનો ખોરાક, રણ પ્રદેશમાં રહેતા લોકોનો ખોરાક, તો એ પણ મેં કીધું હતું કે ત્યાંનો મુખ્ય ખોરાક શું જોવા મળે તમને વધુ, તો કે છે દાળ બાટી અને ચૂરમું। એવી જ રીતે આપણે દરિયાઈ વિસ્તારોની વાત કરી હતી કે દરિયાઈ પ્રદેશમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક શું છે, તો કે છે માંસ, માછલી અને ભાત। આ રીતે વિવિધ રાજ્યો પ્રમાણે આપણે ખોરાક જોતા હોઈએ છીએ। તો એ જ તો ખોરાકની વિવિધતા છે કે વિવિધ રાજ્યો પ્રમાણે જે રાજ્યમાં જે લોકો વસે છે એ રાજ્યો પ્રમાણે ત્યાંનો ખોરાકને પોતાનો આહાર બનાવે છે, બરાબર, રોજિંદો આહાર બનાવી લે છે। આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં ખૂબ જ વિવિધતા હોય છે। આ બધી વાનગીઓ શાની બનેલી હોય છે? કે જે આપણે ખોરાક ખાઈએ છીએ એમાં ખૂબ જ વિવિધતા હોય છે। તો એ વિવિધતા ભર્યો ખોરાક જે લઈએ છીએ, વાનગીઓ ખાઈએ છીએ, તો હવે પછી શાની બનેલી હોય છે, તો તે પણ આપણે સમજીએ। ઘરે રાંધવામાં આવેલા ભાત વિશે વિચારો। આપણે કાચા ચોખા લઈને તેને પાણીમાં ઉકાળીએ છીએ। ભાત બનાવવા માટે ફક્ત બે જ સામગ્રી કે ઘટકોની જરૂર પડે છે, તો કયા કયા સામગ્રી આવી ગઈ એમાં? તો કે છે કે કાચા ચોખા, બરાબર, એને આપણે પલાળી દીધા, તો એમાં શું થયું? ચોખા અને પાણી, આ બંને વસ્તુથી આપણને શું મળ્યું? વાનગી ભાત, બરાબર ને? તો એવી જ રીતે આપણને એ સમજાવવા માંગે છે કે વિવિધ વાનગીઓ જે બનાવીએ છીએ એ કયા કયા સામગ્રી એમાં વપરાય છે કે કયા કયા ઘટકોની જરૂર પડે છે। એક જ સામગ્રી કે એક જ ઘટકથી એક ખોરાક કે એક વાનગી બની શકતી નથી, વિવિધ સામગ્રી કે વિવિધ ઘટકો એમાં હાજર હોય જ છે, ત્યારે કોઈ એક વાનગી આપણે બનાવી શકીએ છીએ। જેમ તમને ઉદાહરણ પ્રમાણે આપ્યું કે ભાત કઈ રીતે બને, બરાબર। હવે પ્રવૃત્તિ બે, એમાં તમને સમજાવે છે કે કોષ્ટક 1.1માં યાદી કરેલી વસ્તુમાંથી કેટલીક પસંદ કરો તથા તેને બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડી તેની તમારા મિત્રો અથવા ઘરના વડીલો સાથે ચર્ચા કરો। હવે આવી તમારે એટલી ઘરે બનાવેલી વાનગીઓ કે જે તમારા મમ્મી બનાવે છે એને તમારે પૂછવાનું છે કે એના નામ તમારે કોષ્ટકમાં લખવાના, એક યાદી તૈયાર કરવાની છે, બરાબર, અને એ વસ્તુ ના ઉપયોગ માટે કઈ કઈ વસ્તુની હાજરી રહેલી છે એ તમારે યાદી કરતી જવાની છે। આપણે શું જોયું? આપણને વિવિધ વાનગીઓમાં કેટલા ઘટકોમાં સમાનતા દેખાય, તો કે છે એ તમારા વર્ગખંડમાં ચર્ચા કરો,
तो आ बधा घटको क्यांथी आवे छे? हवे आपणे घटको लीधा बराबर वानगीओ बनाववा माटे के जे सामग्री उपयोग थयो तो ए पाछा आवे छे क्यांथी, तो एनी माहिती मेळवीए। बराबर आपणो बीजो मुद्दो छे खाद्य सामग्री अने तेना स्त्रोत। तो कहे छे कोष्टक 1.2 मां यादी करेला केटला घटकोना स्त्रोत विशे अंदाज लगाडवो आपणा माटे कदाच सरळ छे। जेम के फळો અને શાકભાજીઓ આપણને શામાંથી મળે છે? વનસ્પતિમાં જ, બરાબર ને? ચોખા અને ઘઉંના સ્ત્રોત કયા છે? તમે ડાંગર અને ઘઉંના ખેતરમાં પાકની હરોળો જોઈ જ હશે, જે આપણને શું આપે છે? અનાજ આપે છે। અને પછી કેટલાક ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, ઈંડા, માંસ, મરઘી, ઝીંગા, માછલી વગેરે પ્રાણીઓમાંથી મળી આવે છે। तो हवे आपणे तेना स्त्रोत विशेनी माहिती मेळवानी छे। तो खाद्य सामग्रीना मुख्य स्त्रोत आपणने अहींया एवुं समजावा मांगे छे के मुख्य आपणने बे स्त्रोत कहे छे। कया कया? एक तो कहे छे वनस्पति अने बीजुं कहे छे प्राणी। बराबर जे ते आपणने अनाज छे, कठोळ छे, विविध शाकभाजी छे, विविध फळो छे, तो आ बधुं शुं आपणने प्राणीओमांथी प्राप्त थाय छे? तो के छे ना, एनू आपणे शुं करवुं पड़े? चोखा लेवा छे, घऊं लेवा छे, कोई शाकभाजी लेवी छे के कोई फळ लेवुं छे, तो एनो आपणे शुं करीए छीए? पाक उगाड़ीए छीए। बराबर ने? तो ए बधुं आपणे शुं मळे छे? वनस्पति। बराबर आ बधो पाक आपणने शेमांथी तैयार थाय छे? वनस्पतिमांथी तैयार थाय छे। तो आपणो एक मुख्य स्त्रोत शुं थयो? वनस्पति। અને હવે આપણને એ સમજાવવા માંગે છે કે અમુક એવા ખાદ્ય પદાર્થો છે કે જે આપણને પ્રાણી જ પૂરા પાડી શકે છે, બીજા વસ્તુ આપણને પૂરી પાડી શકતી નથી। તો એવા ખાદ્ય પદાર્થો કયા? તો કે છે દૂધ। હવે દૂધ આપણને ક્યાંય વનસ્પતિમાંથી મળે? તો કે છે ના, એ ફક્ત ક્યાંથી મળે? ગાય, ભેંસ, બકરી જે આપણને દૂધ આપનારા પ્રાણીઓ છે એ જ આપણને દૂધ પૂરું પાડે છે, ખરું ને? તો એ બધા છે। પછી ઈંડા, તો કે છે ઈંડા કોણ આપે? મરઘી આપે। બરાબર અમુક પ્રાણીઓનું માંસ, પછી માછલી, આ બધી જ વસ્તુઓ આપણને કોણ પૂરી પાડે છે? પ્રાણીઓ। તો આ બધી વસ્તુઓ કઈ થઈ? પ્રાણી પેદાશો। બરાબર તો આ જે ખાદ્ય સામગ્રીઓ છે એના મુખ્ય બે સ્ત્રોત પાડી દીધા, એક તો વનસ્પતિમાંથી મળતો ખોરાક અને બીજો પ્રાણીઓમાંથી મળતો ખોરાક। એટલે આપણા ખોરાકના મુખ્ય બે સ્ત્રોત કયા થયા? વનસ્પતિ અને પ્રાણી। આ આપણે યાદ રાખવાનું છે। બરાબર એ આવું આપણને સમજાવે છે। હવે એની પ્રવૃત્તિ તમને આપેલી છે એ થોડી સમજી લઈએ। ચાલો અગાઉ નોંધેલી ખાદ્ય સામગ્રીને લઈ તેના ઘટકો અને સ્ત્રોત એટલે કે તે શામાંથી મળી આવે છે તે શોધી કાઢીએ। તો કોષ્ટક 1.3માં કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે તેની ખાલી જગ્યા ભરો, બીજા કેટલાક ઉદાહરણો યાદીમાં ઉમેરો। બરાબર તો હવે તમને સામે કોષ્ટક પણ દેખાય છે, તો એમાં તમને એક વસ્તુ તો આપી દીધી છે। જો હવે ઈડલી તમારે બનાવવી છે, બરાબર તો ઈડલી માટે ઘટકો કયા જોઈએ, એટલે કે સામગ્રી કઈ કઈ વપરાય? ધારો કે મારે ઈડલી બનાવવી છે તો એમાં ચોખા, અડદની દાળ, મીઠું અને પાણી, આટલી વસ્તુથી શું બને? ઈડલી। તો આ બધી જ વસ્તુ કયા કયા ઘટકો છે? તો કે ચોખા છે, અડદની દાળ છે, મીઠું છે, પાણી છે, બધું કોણ પૂરું પાડે છે? તો કે છે વનસ્પતિમાંથી મળતું રહે છે। બરાબર તો એ જ રીતે તમારે કોષ્ટકને સમજતું જવાનું છે અને એ પણ તમારે પ્રવૃત્તિનો પ્રશ્નનો જવાબ તમારે લખતું જવાનું છે। પ્રવૃત્તિ 3 પરથી આપણે સાત તારણ પર આવી શકીએ। વનસ્પતિ એ અનાજ, ધાન્યો, શાકભાજી અને ફળો જેવા ખાદ્ય પદાર્થની સામગ્રીના સ્ત્રોત છે। પ્રાણીઓ આપણને દૂધ, માંસની પેદાશ તથા ઈંડા આપે છે। ગાય, બકરી, ભેંસ એ કેટલાક સામાન્ય પ્રાણીઓ છે કે જે આપણને દૂધ આપે છે। દૂધ તથા દૂધના ઉત્પાદનો જેવા કે માખણ, મલાઈ, ચીઝ અને દહીં દુનિયામાં બધે જ વપરાય છે। તો શું તમે દૂધ આપતા બીજા કેટલાક પ્રાણીઓના નામ આપી શકો? તો કે છે હા, ગાય, ભેંસ, બકરી એ મુખ્ય પ્રાણીઓ આપણને નામ ખબર જ છે। બરાબર તો એવા કેટલાક પ્રાણીઓ પણ છે કે જે દૂધ આપતા હોય છે। બરાબર તો એ ક્યાં છે? ઊંટ પણ છે કે એ પણ દૂધ આપે છે। બરાબર તો ઊંટ પણ એક દૂધ આપનાર પ્રાણીઓમાં સમાવેશ
થઈ શકે। પછીનો આપણો મુદ્દો આવે છે ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણીજ પેદાશો, જે આપણે મુખ્ય બે સ્ત્રોત કરી દીધા, બરાબર। તો હવે એમાં કહે છે કે વનસ્પતિના અમુક ભાગનો આપણે ઉપયોગ કરીએ છીએ ખાદ્ય સામગ્રીમાં અને અમુક પ્રાણીજ પેદાશોનો પણ ઉપયોગ કરીએ છીએ, તો એ બાબતથી આપણે પરિચિત થઈએ। વનસ્પતિ આપણા ખોરાકનો એક સ્ત્રોત છે। વનસ્પતિના કયા ભાગ આપણે ખોરાક તરીકે વાપરીએ છીએ? આપણે ઘણા પાંદડાવાળા શાકભાજી ખાઈએ છીએ, ખરું ને? કેટલીક વનસ્પતિના ફળ પણ ખાઈએ છીએ, ક્યારેક મૂળ પણ ખાઈએ છીએ। તો આ બધી વસ્તુ આપણને એ સમજાવવા માંગે છે કે આખી વનસ્પતિ છે એના તમને મુખ્ય ભાગ પાડી દીધા છે। જો તમને સામે આકૃતિ દેખાય છે, આકૃતિ 1.4, તો કે છે એમાં તમને ભાગ આપેલા છે, બરાબર। તો કે છે અમુક ફૂલનો ઉપયોગ છે, અમુક ફળ છે, પછી પર્ણ, પ્રકાંડ અને મૂળ, મુખ્ય આપણે આ વિભાગને સમજીએ। તો હવે આ મુદ્દામાં આપણને એ સમજાવવા માંગે છે કે વનસ્પતિના ભાગ તરીકે આપણે કઈ કઈ એવી વસ્તુઓ ખાઈએ છીએ, બરાબર। તો એ સમજીએ। તો ક્યારેક મૂળ પણ ખાતા હોય, તમને એવો વિચાર આવશે કે ટીચર મૂળ થોડા ને આપણે ખાતા હોય, પણ હા બેટા, આપણે એવા વનસ્પતિના જે મુખ્ય ભાગો છે ને એ પણ આપણે ઉપયોગમાં લઈએ જ છીએ, પણ એ પણ હું તમને પરિચિત કરાવતી જઈશ। આગળ આપણે સમજીએ, ક્યારેક મૂળ તો ક્યારેક પ્રકાંડ અને ફૂલ પણ ખાઈએ છીએ। તો શું તમે ભાતના ઓસામણમાં ડૂબાડેલા કોળાના ફૂલને તળીને ખાધા છે? તો ખાઈ જોજો। કેટલીક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ ખાદ્ય પદાર્થ એટલે કે ખાઈ શકાય તેવા હોય છે। તો કે છે સરસવના બીજમાંથી તેલ નીકળે છે। જો હવે આ જ આપણને વસ્તુ સમજાવવા માંગે છે કે સરસવ છે, બરાબર, વનસ્પતિ ઉગે છે, એમાંથી સરસવનું બીજ નીકળે છે, તો એ બીજને પીલીને એને પીસીને એમાંથી શું બનાવીએ છીએ? તેલ। તો સરસવની વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં આવ્યો? તો કે છે એનું બીજ ઉપયોગમાં લીધું, બરાબર, અને તેના પાંદડા। હવે પાછા એ પાંદડાને શું કરીએ છીએ? ભાજી તરીકે ખાઈએ છીએ, બરાબર। તો આવી જ રીતે આપણે જોતા જઈએ કે કયા કઈ વનસ્પતિના કયા કયા ભાગનો આપણે એક કરતાં વધારે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ। એવી જ રીતે મૂળાને લઈ લ્યો, તો મૂળો છે એ મૂળ છે, નીચેનું જે મૂળો આપણે સફેદ કલરનું હોય છે એને મૂળ કહેવાય, બરાબર। તો એ ખાઈએ છીએ ને ઉપરના પાંદડા જે દેખાય છે તમને, મૂળો તો આપણે બધાએ જોયેલો જ છે, તો એ પાંદડાનો પણ ઉપયોગ કરીએ છીએ, અને મૂળાને આપણે કાચો પણ ખાઈ શકીએ છીએ। એવી જ રીતે તમે ગાજરને લઈ લ્યો, તો ગાજર મૂળ તરીકે ઉપયોગમાં આવે, જમીનની અંદર ઉગે છે, બરાબર, એને ખેંચીને કાઢીએ છીએ, તો ગાજરના પાનનો ઉપયોગ કરતા નથી, પણ ગાજરને આપણે ખાવામાં ઉપયોગ કરી શકીએ છીએ। તો રીંગણાનું શાક બનાવવું છે મારે, તો રીંગણાના મેં બીજ લીધા, બરાબર, એમાંથી છોડ ઉત્પન્ન થયો અને છોડમાંથી રીંગણા મને પ્રાપ્ત થશે, તો છોડ ઉત્પન્ન થાય, એમાં પાંદડા આવે, બરાબર, બીજ મને ઉગાડો એટલે છોડ મોટો થાય, એને ધીમે ધીમે ડાળી વધે એટલે શું થાય? પ્રકાંડ, એને પાન આવે, અને એમાં જે આપણે ફળ મળે છે એ શું છે? તો કે છે રીંગણ, તો એ ફળ તરીકે ઉપયોગ કરીએ છીએ, ખરું ને? તો આ જ વસ્તુ આપણને સમજાવે છે કે વનસ્પતિના કયા કયા ભાગનો આપણે ઉપયોગ કરીએ છીએ। એવી જ રીતે કોથમીર લઈ લ્યો બેટા, મેથીની ભાજી લઈ લ્યો, તો ફક્ત ને ફક્ત પાંદડાઓનો જ ઉપયોગ કરીએ છીએ, તો વનસ્પતિના પાનનો પણ આપણે ખાદ્ય પદાર્થમાં ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? કોથમીરને આપણે પાંદડા તરીકે જ ઉપયોગ કરીએ છીએ, એવી જ રીતે મેથીની ભાજી છે એ પણ પાન તરીકે ઉપયોગ કરીએ છીએ। તો આ જ આપણને માહિતી એ આપવા માંગે છે કે વનસ્પતિના જુદા જુદા ભાગને આપણે કઈ કઈ રીતે ખાઈ શકીએ છીએ। આગળ સમજીએ પ્રવૃત્તિ 4, કોષ્ટક 1.3માં યાદી કરેલા ખાદ્ય પદાર્થની એવી વસ્તુઓ પસંદ કરો કે જેની સામગ્રી વનસ્પતિમાંથી મળતી હોય, વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે તેમને ઓળખી અને ખાદ્ય સામગ્રી અને વનસ્પતિના ભાગને કોષ્ટક 1.4માં દર્શાવ્યા મુજબ યાદી બનાવો। હવે આપણને આવે છે પ્રવૃત્તિ 5, આ પણ આપણે સરસ મજાની પ્રવૃત્તિ કે એક જાતનો પ્રયોગ એવું સમજીએ। તો જો બેટા, આ ઘરે પણ પ્રયોગ તમે કરી શકો છો, તમને આમાં અવગત કરાવું છું કે કઈ રીતે તમારે પ્રયોગ કરવાનો છે। તો હવે તમને મગ કે ચણાના સૂકા બીજ લેવાના છે બેટા, બરાબર, હવે એને ફણગાવેલા
केवी रीते बनावाने एना आपने प्रयोगमां दर्शाव्यो छे। आ बधाए घरे पण करवानुं छे एटले तमे जाते करशो ने तो तमने ख्याल आवशे के केवी रीते थई शके। मग अथवा चोखाना थोड़ाक दाणा लियो सूका, एने तमारे एक दिवस आखो दिवस पलाळी राखवाना छे। बीजे दिवसे तमारे एमांथी पाणी बधुं नितारी लेवानुं अने एक भीना कापड़नी अंदर पलाळेला जे दाणा हता ने एने बांधी अने पोटलीनी जेम मूकी देवानुं छे। पाछुं फरीथी एक दिवस राखवानुं अने पछी बे दिवस पछी तमारे एमां जोवानुं के एने खोलीने जोशो ने तो सफेद कलरना कोटा फूटेला देखाशे, जे तमने चित्रमां देखाय छे चणाना अने मगना, बराबर। तो आ जे सफेद भाग तमने देखाय छे ने ए शुं छे, एना फणगा फूटिया एवं नाम आपीए छीए। एटले आने आपणे शुं कहीए छीए, फणगावेला मग अथवा फणगावेला चणा। तो आ थई आपणी प्रवृत्ति। आ बधी आपणे प्रवृत्તિઓ જે જે આવે છે પ્રયોગ તરીકે એને ઘરે પણ તમે કરી શકો છો, બધા કરશો ને, બરાબર, સરસ। હા બેટા, જો તમે ઘરે કરશો ને તો જ તમને આવડશે। આ આપણી થઈ પ્રવૃત્તિ, બરાબર, ફણગાવેલા મગ અથવા ફણગાવેલા ચણાની। હવે તમને આકૃતિ 1.7 મધપૂડો એવું ચિત્ર તમને દેખાય છે। તો કે જે મધપૂડો તમે જોયો છે, મધમાખી પુષ્પો પરથી મધુરસ એકઠો કરે છે। હવે મધપૂડો એ શું છે, મધ કેવી રીતે મધમાખી સંગ્રહ કરીને બનાવે છે ને એની થોડીક સમજ છે, એ આપણે સમજી લઈએ। મધમાખી છે ને એ પુષ્પો પર બેસે, એટલે કે ફૂલ પર બેસે અને એનો બધો જ રસ છે ને એ એકઠો કરે। એ રસને શું નામ આપી દઈએ છીએ, મધુરસ। પછી તેને મધમાં ફેરવે છે અને તેને મધપૂડામાં એકઠો કરે છે। એ બધો જ રસ ચૂસી ચૂસીને મધપૂડાની અંદર ભેગો કરે છે આખા વર્ષ દરમિયાન, બરાબર। એમાં એક ચોક્કસ સમય દરમિયાન તે પુષ્પોનો મધરસ એકઠો કરીને મેળવે છે। આથી માખીઓ તેનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે મધુરસનો છે ને સંગ્રહ કરે છે મધપૂડાની અંદર। પછી આવો આખો મધપૂડો જોવા મળે છે અને આપણે બધાએ જોયેલો જ છે, પણ સામે તમને ચિત્રમાં પણ આપેલો છે। ત્યારે આપણને મધમાખીઓએ સંગ્રહ કરેલો ખોરાક તેમાંથી કયા રૂપે મળે છે, મધ રૂપે મળે છે। પછી આપણું છે પછીનો 1.4, બરાબર, આપણો મુદ્દો કે છે પ્રાણીઓ શું ખાય છે। તો હવે એ આપણે જોઈએ કે પ્રાણીઓ શું ખાતા હશે, બરાબર ને, એ જોતા જઈએ અને સમજતા જઈએ। તો કે છે તમારી પાસે સંભાળ રાખવા લાયક કોઈ ઢોર કે પાલતુ પ્રાણી છે, તો કે છે કે કૂતરો, બિલાડી, ભેંસ કે બકરી। તો પ્રાણીઓ ખાતા હોય તે ખોરાકથી તમે પરિચિત હશો જ, બીજા પ્રાણીઓના ખોરાક વિશે શું જાણો છો? તમે ક્યારેય જોયું છે કે ખિસકોલી, કબૂતર, ગરોળી કે નાના કીટકો પોતાનો ખોરાક તરીકે શું ખાય છે? તો હવે તમારે આમાં પ્રાણીઓ અને તેના ખોરાકો, જો બેટા આપણને દરેકને ખબર છે કે જે તે પ્રાણીઓ છે એ અમુક અમુક વસ્તુઓ ખાતા હોઈએ છે, બરાબર। તો એવી જ રીતે નાના કીટકો, જીવજંતુઓ છે એ પણ ખોરાક તરીકે કોનો ઉપયોગ કરે છે એ તમારે વિચારવાનું છે અને લખતું જવાનું છે, બરાબર। પછી પ્રવૃત્તિ 7 તમને એ સમજાવવા માંગે છે કે પ્રાણીઓના જૂથ, જો ખોરાકમાંથી જે પ્રાણીઓ ખાય છે એનો ખોરાક તરીકે જે પ્રાણીઓનો ઉપયોગ કરે, બીજા અમુક નાના નાના જીવજંતુઓ જે નાના જીવજંતુઓનો ઉપયોગ કરે, એ જ રીતે વિગતવાર સમજતા 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 આપણને આ વસ્તુ ઉપર તારણ મળ્યું કે પ્રાણીઓ શું ખાય છે ને એ ઉપરથી આપણને 3 વિભાગ પાડી દીધા। તો એ પ્રાણીઓ એના કયા 3 વિભાગ એની આપણે માહિતી અને એની વ્યાખ્યા તરીકે આપણે લેતા જશું। તો કયા 3 વિભાગ, તો કે છે તૃણાહારી પ્રાણી, માંસાહારી પ્રાણી અને મિશ્રાહારી પ્રાણી, બરાબર ને। હવે એ 3 વ્યાખ્યા સ્વરૂપે આપણે સમજીએ તો એ તૃણાહારી પ્રાણી કોને કહેવાય, તમને એવો પ્રશ્ન થશે, બરાબર ને, તો એ પણ હું સમજાવતી જાઉં। બેટા જો, તૃણાહારી પ્રાણીઓ એ કહેવાય કે જે પ્રાણીઓ વનસ્પતિનો ઉપયોગ કરે છે, બરાબર, એ પ્રાણીઓને કેવા કહેવાય છે, તૃણાહારી પ્રાણી।
એટલે કે વનસ્પતિ કે વનસ્પતિનો પેદાશ જે કરતા હોય, ફક્ત ને ફક્ત વનસ્પતિ જ ખાતા હોય કે વનસ્પતિમાંથી બનતી પેદાશ ખાતા હોય ને, એવા પ્રાણીઓને શેમાં મૂકવામાં આવ્યા? તૃણાહારી પ્રાણીમાં. બરાબર, આ થયું આપણું તૃણાહારી પ્રાણી. તો હવે જઈએ છીએ માંસાહારી પ્રાણી ઉપર. તો તમને વળી એવો પ્રશ્ન થશે કે માંસાહારી પ્રાણી કોને કહેવાય ટીચર? તો એ પણ અવગત કરાવી દઉં. માંસાહારી પ્રાણી એટલે કે જે પ્રાણીઓ અન્ય પ્રાણીઓનું માંસ ખાતા હોય, બરાબર, એવા પ્રાણીઓને શેમાં મૂકવામાં આવ્યા? માંસાહારી પ્રાણીમાં. કે જે પ્રાણીઓ છે ને ફક્ત બીજા પ્રાણી માંસ ખાઈને જ જીવતા રહેતા હોય, બરાબર, એ પ્રાણીઓ બધા કેવા કીધા? તો કે છે એને મૂકવામાં આવ્યા માંસાહારી પ્રાણીમાં. એટલે આ થયો આપણો બીજો વિભાગ. હવે તમને એવો પાછો પ્રશ્ન થશે ટીચર કે મિશ્રાહારી કોને કહેવાય તો હવે? બરાબર ને, તો એ પણ સમજી લઈએ. આમાં બંને વસ્તુ આવી જશે. મિશ્રાહારી તો કે છે કે વનસ્પતિ પેદાશ ખાતા હોય અને પ્રાણી જ પેદાશ ખાતા હોય, એ બંને વસ્તુનો ઉપયોગ કરે ને જે, એવા પ્રાણીઓને મૂકી દીધા મિશ્રાહારી પ્રાણીમાં. તો આ રીતે પ્રાણીઓના ખોરાકના આધારે આપણે એને ત્રણ વિભાગમાં વહેંચી દીધા. કયા કયા? તો કે છે તૃણાહારી પ્રાણી, એટલે કે જે વનસ્પતિ જ પેદાશ ખાતા હોય. પછી માંસાહારી પ્રાણી, તો કે છે કે અન્ય પ્રાણીઓનું જ માંસ ખાઈને જીવતા હોય. અને ત્રીજું પાડ્યું મિશ્રાહારી પ્રાણી, તો એમ બેનો સમાવેશ કરી દીધો કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય અને પ્રાણીનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. આવા પ્રાણીઓને આપણે મૂકી દીધા છે ત્રણ વિભાગની અંદર, તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. આ થઈ ગયા આપણા પ્રાણીઓના ભાગ, કે પ્રાણીઓ કયા ખોરાકને આધારે એના ત્રણ ભાગ પાડવામાં આવ્યા. બરાબર, આપણે જાણીએ છીએ કે આપણામાંથી ઘણા લોકો એવા છે કે જેને પૂરતો ખોરાક નથી. દેશમાં ખોરાકનું વધુ ઉત્પાદન થઈ શકે ને તે માટેના ઉપાયો આપણે શોધવાની જરૂર છે કે આપણા દેશમાં અમુક હજી એવી વસ્તુ છે કે પૂરતો ખોરાક મળતો નથી. તો તે માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ એ પણ આપણે શોધવાની જરૂર છે. એટલું જ નહીં, ખોરાકને દરેકને સરળતાથી ઉપલબ્ધ થાય ને તેની ખાતરી પણ કરવી પડશે. બેટા, આ આપણી થઈ આપણા પાઠની સમજ. બરાબર, અહીંયા તમારો પાઠ એક, કે જે આખી સમજ દ્વારા પૂર્ણ થયો છે. કયો? તો કે છે કે ખોરાક ક્યાંથી મળે છે, એની અહીંયા તમને પરિચય પૂર્ણ કરાવ્યો.